Jaimbert, all of you, and welcome to the JEE NEET course for the physics. मित्रों JEE NEET નો આ ફર્સ્ટ લેક્ચર છે જેની અંદર આપણે ફિઝિક્સ નું બેઝિક મેથેમેટિક્સ સમજવા જવાના છીએ. બેઝિક મેથેમેટિક્સ મીન્સ કે ભૌતિક વિજ્ઞાન જ્યારે તમે ફિઝિક્સની અંદર જ્યારે દાખલાઓ જ્યારે સોલ્વ કરતા હશો તો એ સોલ્વિંગની અંદર તમારે અમુક મેથ્સના નાની નાના 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 રૂલ્સની બહુ બધી વખત જરૂર પડશે. એમાંથી મોસ્ટ ઓફ રૂલ્સ એવા છે કે જે રૂલ્સ તમે અત્યાર સુધીના ધોરણોની અંદર એટલે કે 1 to 10 સ્ટાન્ડર્ડની અંદર ભણી ચૂકેલા છો, છતાં પણ આપણે આ લેક્ચરની અંદર એને રિવાઇઝ કરીશું. એવું નથી કે તમે જે ભણ્યા છો એ જ રૂલ્સ આપણે રિવાઇઝ કરવાના છે, એ સિવાય પણ ઘણી બધી નવી વસ્તુઓ છે જેને આપણે શીખવાના છીએ. ઓકે, તો વધારે ટાઈમ ન લેતા ઇન્ટ્રોડક્શનની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. તમારી પાસે બધા પાસે જેઈ નીટનું આપણું પહેલું જે ચેપ્ટર છે એનું પેમ્પલેટ હશે, ચેપ્ટર નંબર 1 ભૌતિક વિજ્ઞાનમાં પાયાનું ગણિત. ઓકે, તો એ ચેપ્ટરને જ્યારે તમે જોશો ને એટલે ફર્સ્ટ પેજ ઓપન કરશો એટલે તમને પહેલું ટાઇટલ દેખાશે બીજગણિત. શું છે? બીજગણિત. અને બીજગણિતની અંદર પહેલું ટાઇટલ દેખાશે તમને ઘાતનો નિયમ. ઓકે, તો ઘાતના નિયમથી છે શરૂઆત કરી. એકદમ બેઝિક વસ્તુ હતી, જેને તમે જોશો એટલે તમને ખબર પડી જશે, પણ છતાં પણ આપણે ટોપિક છે એટલે ડિસ્કસ કરશું બોર્ડ ઉપર. તો ઘાતનો નિયમ એવું આપણી પાસે પહેલું ટાઇટલ છે રહેલું છે, બરોબર છે? ઘાતના નિયમની અંદર મિત્રો પહેલામાં પહેલો રૂલ જે લખેલો છે એ છે એક્સ ટુ ધ પાવર એન. શું લખેલું છે? એક્સ ટુ ધ પાવર એન. મતલબ કે જો તમારી પાસે કોઈ પણ, અહીંયા એક્સ લખવાનો મતલબ એવો છે કે એક્સ છે એ ચલ છે, એ કોઈ પણ વસ્તુ હોઈ શકે. મતલબ સપોઝ માની લો તમારી પાસે કોઈ ચલ છે ને એની ઉપર ઘાત એન છે, તો આનો મતલબ છે એ શું થાય? તો આનો સીધો સાધો મિનિંગ છે એ થાય કે એક્સનો એક્સની સાથે કેટલી વખત, તો કે એન વખત ગુણાકાર છે. કેટલી વખત? એન વખત. એને આપણે લખીશું એન ટાઈમ્સ. શું લખીશું? એન ટાઈમ્સ. એક્સ ટુ ધ પાવર એન. હું જે વર્ડ બોલું છું ને વર્ડ ઉપર તમારે ફોકસ કરવાનું છે ને એ જ રીતે તમારે બોલવાની છે, ટ્રાય કરવાની છે. ઓકે, કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સ ટુ ધ પાવર એન? એક્સ ટુ ધ પાવર એનનો મતલબ શું થશે? એક્સની એન ઘાતનો મતલબ શું થશે? તો કે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, એવું કેટલી વખત? એન વખત. ઓકે, સ્ટાર્ટ કરતા પહેલાં તમને કહી દઉં, એક્સ છે ને એને આપણે આધાર કહેશું. શું કહેશું? આધાર. અને એન છે એને આપણે ઘાત કહેશું. શું કહેશું? ઘાત. એટલે એન છે એ પાવર છે. શું છે? પાવર. ઇંગ્લિશમાં એને પાવર કહેશું, ગુજરાતીમાં આપણે શું કહેશું? ઘાત. ઓકે, ક્લિયર છો? જો તમને પહેલાં કહી દઉં હજુ કે તમને બહુ બેઝિક લાગશે, પણ ધીમે ધીમે આપણે લેવલ્સ છે ને ઉપર લેતા જશું. બેઝિક છે, તમને આવડે છે, છતાં પણ તમારે ફરીથી એને રિવાઇઝ કરવાનું છે ને સમજવાનું છે. ક્લિયર છો બધા? ઓકે, ચલો ઠીક છે. તો ત્યાર પછી સેકન્ડ તમને આપેલું છે, સેકન્ડની અંદર એવું લખેલું છે કે એક્સ ટુ ધ પાવર એમ ઇન્ટુ એક્સ ટુ ધ પાવર એન. મતલબ કે એક્સની એમ ઘાત એને ગુણ્યા એક્સની એન ઘાત. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. મિત્રો નિયમ કંઈક એવો છે કે જો તમારી પાસે 2 કે 3 વોટેવર જેટલા પણ પદ આવે, પણ જો આધાર સમાન હોય, આધાર કેવા હોય? સમાન, તો ઘાત છે એનો સરવાળો થશે. શું થશે? સરવાળો. પણ ક્યારે? જ્યારે બંને વચ્ચે રિલેશન ગુણાકારનો હોય. કેનો હોય? ગુણાકાર. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો એક્સ ટુ ધ પાવર એમ ઇન્ટુ એક્સ ટુ ધ પાવર એન, બંનેના આધાર સમાન છે તો ઘાતનો શું થશે? સરવાળો. તો આપણે લખી શકું એક્સ ટુ ધ પાવર એમ પ્લસ એન. શું લખાશે? એક્સ ટુ ધ પાવર એમ પ્લસ એન. ફોર એક્ઝામ્પલ હું તમને ચર્ચા કરીએ, સપોઝ માની લો આની અંદર એક ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણની અંદર કંઈક આપણે એવું કહી શકીએ કે સપોઝ તમને એમ કીધું હોય કે 2 to the power 3 ઇન્ટુ 2 to the power 4, આવું આપેલું હોય તો અહીંયા તમે ધ્યાનથી જો, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. મતલબ આધાર કેવો છે? સમાન. અને ઘાત અલગ અલગ હોય, સમાન હોય, સાથે કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી શું કરવાનો છે? એનો સરવાળો. તો કરના કે એનો સરવાળો, તો આની બરાબર આપણે એવું લખી શકીએ કે 2, અહીંયા 3 ઘાત હતી, અહીંયા 4 ઘાત હતી, એટલે 3 + 4, તો ઇક્વલ્સ ટુ આન્સર આવશે 2 to the power 7. આ જે નિયમ શીખાય નિયમનું આપણે ઉદાહરણ જોયું. ક્લિયર? એવી રીતે બધાના ઉદાહરણો છે, જોતા જઈશું. ત્યાર પછી તમને આપેલું છે ઘાતની ઘાતનો ગુણાકાર. કેનો ગુણાકાર છે? ઘાતની ઘાતનો ગુણાકાર. તો જોઈએ એની અંદર એમ છે, એક્સ ટુ ધ પાવર એમ છે અને આખા ઉપર પાછી શું આપેલી છે? એન. અહીંયા તમે જો આધાર કોણ છે? તો કે એક્સ. એની ઘાત કોણ છે? તો કે એમ. પાછી એની પણ એની માટે પણ કૌંસ ઉપર ઘાત કેટલી છે? એન. તો મિત્રો યાદ રાખો કે ઘાતની ઘાત જ્યારે હોય ત્યારે એનો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. તો કરીએ ગુણાકાર, તો શું આવશે? ઇક્વલ્સ ટુ, તો ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ ઘાતની ઘાતનો ગુણાકાર. તો એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ એન, અને એમ અને એનનો શું થઈ ગયો? ગુણાકાર. ફોર એક્ઝામ્પલ આપણે સપોઝ માની લો ઉદાહરણ જોઈતું હોય તો ઉદાહરણની અંદર શું આવશે? તો ઉદાહરણની અંદર આપણે એવું લખી શકીએ કે સપોઝ માની લો હું તમને એમ કહું, તમને આપેલા છે અહીંયા 3, અને 3ની તમને ઘાત આપેલી છે 5, અને 5ની ઉપર ઘાત આપેલી છે 3. તો આને બરાબર તમે શું લખશો? 3 × 5 × 3, તો ઇક્વલ્સ ટુ કેટલા આવશે? તમારી પાસે 3ની કેટલી ઘાત થશે? 15. તો સિમ્પલ બેઝિક નિયમો છે જે તમને ઓલરેડી ખબર છે, છતાં પણ આપણે એને ડિસ્કસ છે કરીએ છીએ. ઓકે, હમણાં તમને ના ખબર એવી પણ વસ્તુઓ છે, આવવાની શરૂઆત થશે. ત્યારબાદ તમને આપેલો છે ભાગાકારનો નિયમ. કોનો નિયમ આપેલો છે? ભાગાકાર. તો ભાગાકારના નિયમની અંદર તમે ધ્યાનથી જોવો તો શું આપેલું છે?
તો તમને એમ કહે છે કે x ટુ ધ પાવર m ના છેદની અંદર x ટુ ધ પાવર n, અને હું આમ પણ લખી શકું, તમને ખબર જ છે x ટુ ધ પાવર m ભાગ્યા x ટુ ધ પાવર n. ઓકે, બેનો મીનિંગ સેમ જ છે, લખવાની રીત ખાલી અલગ અલગ છે. ક્લિયર? તો જે વસ્તુ તમે ગુણાકારની અંદર કરતા હતા ત્યાં નિયમ શું હતો કે જો આધાર સમાન હોય, આધાર કેવો હોય? સમાન. તો ઘાતનો આપણે જો ગુણાકાર હોય તો ઘાતનો શું કરતા હતા? સરવાળો. તો સિમ્પલ છે, ભાગાકાર હોય તો ઘાતની શું કરશું આપણે? બાદબાકી, સબટ્રેક્શન. ઓકે, તો બાદબાકી કરી નાખીએ તો શું લખાશે આની બરાબર? એક્સ ટુ ધ પાવર એમ માઇનસ એન. શું લખાશે? એમ માઇનસ એન. ઓકે, ચલો એક ઉદાહરણ જોઈએ એની અંદર. કે સપોઝ માની લઉં, તમને એમ કહું, તમને આપું આપેલું હોય કે પાંચની ત્રણ ઘાત એને ભાગ્યા તમને આપેલ છે પાંચની બે ઘાત, અથવા માની લો પાંચની ચાર ઘાત. કેટલી આપેલી છે? પાંચની ચાર ઘાત. ક્લિયર? તો આની બરાબર શું લખાશે? તો તમને ખબર, ભાગાકાર છે તો ઘાતની શું થશે? બાદબાકી. તો અહીંયા આવશે ત્રણ માઇનસ ચાર, ત્રણમાંથી ચાર જશે તો શું થશે? માઇનસ એક. તો અહીંયા આવશે પાંચની કેટલી ઘાત આવશે? માઇનસ એક ઘાત, જેનું આમ પણ લખી શકું વન અપોન ફાઇવ. શું લખી શકું? વન અપોન ફાઇવ. તો આ એના સિમ્પલ સિમ્પલ ઉદાહરણ હતા. હજુ આપણને કંઈક આપેલું છે, એક્સની ઝીરો ઘાત ઇક્વલ્સ ટુ વન. આ પણ એક યાદ રાખવા જેવી વસ્તુ છે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટને ખબર જ હશે કે એક્સની ઝીરો ઘાત ઇક્વલ્સ ટુ વન છે, એનો મિનિંગ છે શું થશે. બરાબર? તો જોઈએ, ફિફ્થ રૂલ હતો આપણો કે એક્સની ઝીરો ઘાત ઇક્વલ્સ ટુ શું છે? વન. આનો મતલબ મિત્રો એવો થાય કે કોઈ પણ સંખ્યા હોય, ચલ હોય, અચલ હોય, કોઈ પણ વસ્તુ, જો એની ઘાત ઝીરો હોય, કેટલી હોય? ઝીરો, તો એનો આન્સર હંમેશને માટે કેટલો આવશે? વન. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, સપોઝ માની લો તમને એમ કહું કે અહીંયા તમને આપેલા છે પચીસ, પચીસની ઝીરો ઘાત, તો પચીસની ઝીરો ઘાત, તો આન્સર કેટલો આવશે? વન. કોઈ પણ સંખ્યા હોય, સપોઝ માની લો અહીંયા હું એમ કહું કે થાઉઝન્ડ તમને આપેલા છે, વન થાઉઝન્ડ, એક હજાર, અને એક હજારની તમને ઘાત આપેલી છે ઝીરો, એક હજારની ઘાત કેટલી આપેલી છે? ઝીરો, તો પણ એનો આન્સર કેટલો આવશે તમારી પાસે? વન. ઓકે, આ ડિગ્રી કે અંશમાપ નથી, અત્યારે શેની આપણે ચર્ચા કરીએ છીએ? ઘાતની. ડિગ્રી અંશમાપની હજી આપણે ચર્ચા કરવાની બાકી છે. ઇન શોર્ટ, અહીંયા તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ સંખ્યા હોય તમારી પાસે, એની ઘાત જો ઝીરો આવે તો આન્સર કેટલો આવશે? વન. ક્લિયર છો? ત્યાર પછી એક લાસ્ટ તમને આપેલું છે, મૂળ લગતા. મૂળ એટલે કે વર્ગમૂળ, ઘનમૂળ, પંચમૂળ, ચતુર્થમૂળ, આ બધું આપણે કઈ રીતે છે લખી શકીએ. તો એ પણ એકદમ વેરી સિમ્પલ છે. જોઈએ તો સપોઝ માની લો હું તમને એમ કહું, એક્સ ની વન બાય ટુ છે, એક્સ ની વન બાય ટુ, તો આને આ રીતે પણ લખી શકાય, એક્સ ની વન બાય ટુ ને આ રીતે અહીંયા ટુ કરી નાખો ને અહીંયા લખી નાખો એક્સ. આને કહેશો તમે વર્ગમૂળમાં એક્સ. બસ આ એ જ છે, વર્ગમૂળમાં એક્સ ને તમે વર્ગમૂળમાં એક્સ લખેલું છે તેની બરાબર તમે લખી શકો એક્સ ટુ ધ પાવર વન બાય ટુ, અને એક્સ ટુ ધ પાવર વન બાય ટુ છે તો એને તમે લખી શકો વર્ગમૂળમાં એક્સ. ઓકે, સપોઝ માની લો ઘનમૂળ હોય તો, તો ઘનમૂળની અંદર તમને ખબર હોવી જોઈએ એક્સ ની કેટલી ઘાત હશે? વન અપોન થ્રી. એને કઈ રીતે લખશું આપણે? તો કે આ રીતે લખશું, અહીંયા કેટલા આવશે? ત્રણ, અને અહીંયા શું આવશે? એક્સ. આને હું શું કહેવાય? તો કે ઘનમૂળમાં એક્સ. ઓકે, એટલે એક્સનું ઘનમૂળ. સપોઝ માની લો તમને એમ કહું કે હું અહીંયા આપેલું હોય એક્સ ટુ ધ પાવર વન અપોન ફાઈવ, વન અપોન ફાઈવ, તો આને પંચમૂળ કહેવાય. શું કહેવાય? પંચમૂળ. તો એક્સનું કેટલામું છે? પંચમૂળ. કઈ રીતે મળશે એ મેથડની ચર્ચા હજુ આપણે પછી કરવાના છે, પણ અત્યારે તમને યાદ હોવું જોઈએ અને કહેવાય શું. તો એક્સ ટુ ધ પાવર વન અપોન ફાઈવ ઇટ મીન્સ દેટ કે પંચમૂળમાં એક્સ, એક્સનું કેટલામું મૂળ છે? તો કે પંચમૂળ. ક્લિયર છો? આ રીતે કદાચ વન અપોન સેવન હોત તો અહીંયા શું આવત? અહીંયા ફાઈવની જગ્યાએ શું લખત તમે? સેવન. તો આ સિમ્પલ સિમ્પલ બેઝિક ઘાત માટેના નિયમો હતા જે મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સને આવડતા જ હોય, છતાં પણ આપણે એક વખત છે એની ચર્ચા કરી. ક્લિયર છો? કે ભાઈ જો તમારી પાસે એન ઘાત હોય તો એને એને વખત લખવાના, ગુણાકાર હોય તો ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. ભાગાકાર હોય તો ઘાતની શું કરવાની? બાદબાકી કરવાની. ઘાતની ઘાત હોય તો એનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. આ બધા બેઝિક બેઝિક નિયમો છે અને બહુ બધી વખત આપણે એને વચ્ચે વચ્ચે દાખલાઓના સાદુરૂપની અંદર ઉપયોગ કરવાના છે. ઓકે, ચલો ત્યાર પછીનો તમારી પાસે ટાઇટલ છે યોગ વિયોગ. શું ટાઇટલ છે? યોગ વિયોગ. ચલો યોગ વિયોગ ની ચર્ચા કરીએ, યોગ વિયોગની અંદર શું કહેવા માંગે છે. તો તમને પહેલા તો યોગ વિયોગ ટોપિકને સમજવા માટે તમને બેઝિક મિનિંગ ખબર હોવી જોઈએ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યોગ એન્ડ વિયોગ, યોગ અને વિયોગનો મતલબ છે શું થાય. ઓકે, તો મિત્રો યોગનો સિમ્પલ મિનિંગ થાય સરવાળો, અને વિયોગનો સિમ્પલ મિનિંગ થાય બાદબાકી. યોગ એટલે શું થશે? સરવાળો, અને વિયોગ એટલે શું થશે? બાદબાકી. ઓકે, તો જ્યારે તમે યોગ વિયોગની ચર્ચા કરતા હોય, ફોર એન એક્ઝામ્પલ તમને જે આપેલું છે એની આપણે ઉદાહરણ લઈએ, એક્સ અપોન વાય ઇક્વલ્સ ટુ પી અપોન ક્યુ, આવું આપેલું છે. શું આપેલું છે મિત્રો? એક્સ અપોન વાય ઇક્વલ્સ ટુ શું છે? પી અપોન ક્યુ, આવું આપેલું છે. ક્લિયર? તો જો તમારે આની અંદર યોગ વિયોગને સમજવું હોય તો તમને એક વસ્તુ ખબર છે, યોગ એટલે સરવાળો અને વિયોગ એટલે શું થશે? બાદબાકી. આપણે એક લાઈન લખીએ અને લાઈન ઉપરથી શીખવાની શરૂઆત કરીએ. હું એમ કહું કે અંશમાં યોગ લેતા, શું લખેલું છે? અંશમાં યોગ લેતા.
जो मैं आवू लेखू अंश मा योग लेता, मतलब मारे अंश ने टार्गेट करवानो छे। कोने टार्गेट करवानो? अंश। प्रश्न थाय सर एक साइड टार्गेट करशुं बे साइड? तो याद राखो 110% के अंश जारे पण तमे योग वियोग वाली चर्चा करता होय, जे पण कोई मैथमेटिकल प्रोसेस करो, योग करो के वियोग करो, अंश मां करो के छेद मां करो, बन्ने साइड सेम प्रोसेस करवानी। यू हैव टू रिमेम्बर दैट वॉट एवर द मैथमेटिकल प्रोसेस विल बी देर, देर शुड बी, देर मस्ट बी सेम, बोथ साइड सेम, मतलब के बन्ने साइड केवी होवी जोईए समान। ओके, અહીંયા મેં એમ કીધું અંશમાં યોગ લેતા, તો અહીંયા પણ અંશમાં, તો અહીંયા પણ અંશમાં, યોગનો મતલબ શું થાય? સરવાળો। તો આની બરાબર નેક્સ્ટ સ્ટેપ છે ને, કંઈક આવું લખાશે। નેક્સ્ટ સ્ટેપ ધ્યાનથી જોજો એકદમ। નેક્સ્ટ સ્ટેપની અંદર શું લખશું આપણે? તો કે એક્સ પ્લસ વાય, ધ્યાનથી જો, મેં અંશમાં શું કર્યો? સરવાળો। છેદની અંદર મેં કંઈ નથી કર્યું, તો છેદ એમ નામ રહેશે ઇક્વલ્સ ટુ, અહીંયા શું લખીશ? તો કે પી પ્લસ ક્યુ અપોન શું આવશે? ક્યુ। ક્લિયર? તો આને મેં શું લીધું કહેવાય? અંશમાં યોગ લીધો કહેવાય। અને તમે યોગ લેશો તો પણ બે સાઇડ રિઝલ્ટ કેવા રહેશે? સમાન। ફોર એન એક્ઝામ્પલ હું તમને એમ કહું કે છેદમાં વિયોગ લેતા શું લેવું છે આપણે? તો કે છેદમાં વિયોગ લેતા, જો છેદમાં વિયોગ લીધું હોય તો તો પણ તમે જોઈ શકો હવે ક્યાં લેવાનું છે? છેદમાં વિયોગ એટલે શું થશે? બાદ બાકી, બંને સાઇડ પ્રોસેસ કેવી થવી જોઈએ? સેમ। તો ચલો કરો, તો શું આવશે તમારી પાસે? એક્સ અપોન એક્સ માઇનસ વાય, છેદમાં જો મેં બાદ બાકી, અહીંયા અંશમાંથી છેદને બાદ કરેલ છો, તો આ સાઇડ પણ સેમ પરિસ્થિતિ થવી જોઈએ, પી અપોન પી માઇનસ ક્યુ। ક્લિયર છો બધા? માની લો તમને એમ થાય સર બંને પ્રોસેસ સાથે કરવી હોય, તો આપણે યોગ વિયોગ લેતા શું લખશું? આપણે યોગ વિયોગ લેતા, સપોઝ માની લો હું તમને એમ કહું યોગ વિયોગ, એને પ્રમાણ કહેવાય, યોગ વિયોગ પ્રમાણ લેતા, તો યોગ વિયોગ લેતા જો એમ આપણે લખીએ તો તો બંને સાઈડ સેમ પ્રોસેસ કરો, અંશની અંદર યોગ લેશું અને છેદની અંદર વિયોગ લેશું, તો અહીંયા શું આવશે તમારી પાસે? એક્સ પ્લસ વાય અપોન શું આવશે તમારી પાસે? એક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? પી પ્લસ ક્યુ અપોન શું આવશે? પી માઇનસ ક્યુ। ઇઝ ધેટ ક્લિયર? ખબર પડે છે હું શું કહેવા માગું છું? કે જે પણ કોઈ પ્રોસેસ કરો એ બંને સાઈડ કરવાની, આ સાઈડ અંશમાં છે તો આ સાઈડ પણ અંશમાં, આ સાઈડ યોગ છે તો આ સાઈડ પણ યોગ, આ સાઈડ છેદમાં છે તો આ સાઈડ પણ છેદમાં। ક્લિયર છો? એક એક્ઝામ્પલ લઈએ આપણે બેઝિક, બરોબર છે? તો બેઝિક ઉદાહરણને સમજવા માટે આપણે ચર્ચા કરીએ એકાદું કોઈ બેઝિક એક્ઝામ્પલ। સપોઝ માની લો હું તમને એમ કહું તમારી પાસે છે થ્રી અપોન ફાઈવ, થ્રી અપોન ફાઈવ અથવા ફાઈવ બાય થ્રી લઈએ, ફાઈવ બાય થ્રી ઇક્વલ્સ ટુ, અને ત્રણ અને બે ગણા કરી નાખો, તો અહીંયા પાંચ બે કેટલા આવશે? દસ, અને ત્રણ બે કેટલા આવશે? છ। તમને અત્યારે ખબર જ છે કે આ બંને સાઈડ સેમ વસ્તુ છે, આ પણ ફાઈવ બાય થ્રી છે, આનું સાદુરૂપ આપો તો આ પણ કેટલા છે? ફાઈવ બાય થ્રી। ક્લિયર છો બધા? આ પણ કેટલા થશે? ફાઈવ બાય થ્રી, બે વડે ભાગ ચલાવો એટલે બે પાંચ દસ, બે ત્રણ છ, થઈ ગયા ફાઈવ બાય થ્રી। અત્યારે ઇક્વલ છે, આપણે જોવું છે કે આવી બધી પ્રોસેસ કરીએ તો પણ બંને સાઈડ ઇક્વલ રહે છે કે અલગ અલગ રહે છે? ક્લિયર? એ સમજવા માટે યા તો આપણે ચાહીએ તો પહેલાં યોગ લઈએ પછી વિયોગ લઈએ, યોગ વિયોગ લઈએ, આપણે એક સાથે યોગ વિયોગ જ લઈ લઈએ। ક્લિયર? તો આપણે લઈએ યોગ વિયોગ પ્રમાણ, જો આની અંદર લઈએ તો યોગ વિયોગ પ્રમાણ લેતા શું થશે? ચલો યોગ વિયોગ એટલે પહેલાં શું કરશું? સરવાળો, તો ફાઈવ પ્લસ થ્રી અપોન શું આવશે? ફાઈવ માઇનસ થ્રી। ક્લિયર? અહીંયા પણ લ્યો તો અહીંયા શું આવશે? ટેન પ્લસ સિક્સ અપોન શું આવશે? ટેન માઇનસ સિક્સ। સાદુરૂપ આપો તો સાદુરૂપ આપશો એટલે આવશે તમારી પાસે ફાઈવ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ એઇટ, ફાઈવ માઇનસ થ્રી એટલે કેટલા આવશે તમારી પાસે? ટુ। ક્લિયર છો બધા? ઇક્વલ્સ ટુ ટેન પ્લસ સિક્સ, ટેન પ્લસ સિક્સ એટલે કેટલા આવશે? સોળ, અને ટેન માઇનસ સિક્સ તો કેટલા આવશે તમારી પાસે? ફોર। ક્લિયર છો? ટેન માઇન દસમાંથી છ જશે તો શું થશે? ફોર। હવે ધ્યાનથી જો, એટ અપોન ટુ તો કેટલા થશે? ફોર। સિક્સટીન બાય ફોર તો કેટલા થશે? ફોર। મતલબ કે આપણા પ્રોસેસ કરી છતાં પણ બંને સાઈડના આન્સર હજુ પણ કેવા છે? સમાન। કેવા છે? સમાન। એટલા માટે આપણે યોગ વિયોગ પ્રમાણની છે જરૂર પડે, અને તમારે યાદ રાખવું પડશે કે જે પ્રોસેસ કરશું એ બંને સાઈડ કરશું, અંશમાં તો અંશમાં, છેદમાં તો છેદમાં, બંને સાઈડ અંશ અને છેદ બંનેમાં કરવાની હોય તો બંને સાઈડ સેમ। ક્લિયર છો? જો આટલું કરશો તો યોગ વિયોગ પ્રમાણ તમને આવડી ગયું। દાખલાઓ જ્યારે અમુક ડિફિકલ્ટ લેવલે હશે એનું જ્યારે આપણે સાદુરૂપ આપવું હશે, મતલબ આપણે કોઈ પર્ટિક્યુલર આન્સર જ્યારે જોતો હશે ત્યારે આપણે યોગ વિયોગ પ્રમાણ છે એની ચર્ચા કરીશું। ક્લિયર? એક નાનો આમ તો મેથેમેટિકલ ટોપિક છે જે તમને ઓલરેડી આવડતો જ હોય। ત્યાર પછીનું ટાઇટલ મિત્રો તમે જોશો એટલે તમને આપેલું છે, એ છે સામાન્ય સૂત્રો। કોણ છે? સામાન્ય સૂત્રો। એ બધા સૂત્રો પણ તમને વેરી વેલ રીતે આવડે જ છે, પણ છતાંય આપણે એને એક વખત છે ચર્ચા કરવાના છે। ક્લિયર? તો સામાન્ય સૂત્રોની ચર્ચા છે કરી, તો શું છે સામાન્ય સૂત્રોની અંદર? સામાન્ય સૂત્રો, ક્લિયર? એમાં તમને પહેલું સૂત્ર આપેલું છે, ધ મોસ્ટ પોપ્યુલર સૂત્ર તમને ખબર જ છે, અને કોણ છે? એ પ્લસ બી નો સ્ક્વેર। કોણ આપેલું છે? એ પ્લસ બી નો સ્ક્વેર। તો એ પ્લસ બી નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ શું લખાય એને? એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર। આ તો ડાયરેક્ટ સૂત્ર થયું, પણ યાદ કઈ રીતના રાખશો?
તો તમને બેઝિકલી જ્યારે તમે સૂત્ર છે લખતા હોય ને ત્યારે તમારા માઇન્ડની અંદર ખરેખર ખાલી એવું ગોખવાનું નથી કે એ પ્લસ બીનો સ્કવેર ઇક્વલ્સ ટુ એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી. પ્રોસેસ કઈ થઈ ને એ તમારે જાણવાનું છે. વોટ ઇઝ ધ પ્રોસેસ ઇન દેટ ફોર્મ્યુલા? તો પ્રોસેસ સમજવા માટે સિમ્પલી યુ હેવ ટુ રિમેમ્બર, તમારે ખાલી જસ્ટ યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે તમારી પાસે કોઈ બે સંખ્યાની વચ્ચે સરવાળો હોય અને આખાનો વર્ગ તમને આપેલો હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, ફર્સ્ટ ઓફ ઓલ પહેલા પદનો વર્ગ, પછી વચ્ચે જે નિશાની છે એ નિશાની, બે ગુણ્યા પહેલું બીજું પદ અને પ્લસ છેલ્લા પદનો વર્ગ, આટલી વસ્તુ છે. તો અહીંયા પહેલું પદ હતું એ, તો એનો વર્ગ કર્યો. જે નિશાની છે તો પ્લસ છે તો પ્લસ મૂક્યા, બે ગુણ્યા પહેલું બીજું પદ તો ટુ ઇન્ટુ એ બી અને પ્લસ છેલ્લા પદનો વર્ગ. ક્લિયર છો બધા? આ જ રીતે સપોઝ માની લો તમને મેં કીધું હોત કે માઇનસ આપેલું હોત, તો અહીંયા સપોઝ માની લો કે તમને આપેલું હોત કે ભાઈ એ માઇનસ બીનો સ્ક્વેર, એ માઇનસ બી અને એનો સ્ક્વેર, તો પહેલા પદનો વર્ગ, વચ્ચે જે નિશાની છે એ નિશાની એટલે માઇનસ, બે ગુણ્યા પહેલું બીજું પદ એટલે ટુ એ બી અને છેલ્લા પદનો વર્ગ એટલે શું થશે, બી સ્ક્વેર. તો યુ હેવ ટુ રિમેમ્બર દેટ એ માઇનસ બી ઓલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. ક્લિયર છો બધા? આગળ વધીએ. ચલો ત્યાર પછી તમને ફોર્મ્યુલા આપેલું છે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. શું આપેલું છે? એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. સૌથી ઇઝી અને એકદમ સહેલું, બધાને મોસ્ટ ઓફ યાદ હોય એવું ફોર્મ્યુલા કે જ્યારે બે સંખ્યા સમાન હોય, એક વખત પ્લસ એક વખત માઇનસ હોય અને બંને બ્રેકેટનો ગુણાકાર હોય, તો યુ હેવ ટુ રિમેમ્બર દેટ કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો આની બરાબર શું લખાશે? પહેલું પદ કોણ છે આપણી પાસે? એ સ્ક્વેર માઇનસ બીજું પદ કોણ થશે? તો કે બી સ્ક્વેર. ક્લિયર? તો જસ્ટ સિમ્પલ એઝ દેટ સિમ્પલ ફોર્મ્યુલા છે, એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ઇક્વલ્સ ટુ શું થશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ક્લિયર? ત્યાર પછી તમને ફોર્મ્યુલા આપેલું છે, ધ્યાનથી જોશો તો ક્યુબના સોરી સ્ક્વેરનો ફોર્મ્યુલા છે, તો શું આવશે તમારી પાસે? એ પ્લસ બી પ્લસ સી અને આખાનો શું છે? સ્ક્વેર. આ પણ કંઈક આની જેવું જ છે, થોડુંક ડિફરન્ટ છે. કઈ રીતે યાદ રાખશો? જ્યારે ત્રણ પદ હોય અને એનો વર્ગ આપેલો હોય, તો જસ્ટ સિમ્પલ એઝ દેટ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ. પહેલાં આટલું લખી નાખીએ તો શું આવશે અહીંયા? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે શું કરવાનું? તો પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ, બીજું ત્રીજું પદ પ્લસ ત્રીજું પહેલું પદ. ઓકે, આ રીતે લખતું જવાનું છે. ચલો લખીએ, એક 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 વન બાય વન વન બાય વન લખશું. તો પ્લસ બે ગુણ્યા પહેલું બીજું, તો પહેલું એ છે અને બીજું કોણ છે? બી. પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું, તો બીજું કોણ છે? બી અને ત્રીજું કોણ છે? સી. પ્લસ બે ગુણ્યા ત્રીજું પહેલું, તો ત્રીજું કોણ છે? સી અને પહેલું કોણ છે? એ. તો સિમ્પલ એઝ દેટ એ સ્ક્વેર એ પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ, ફોર્મ્યુલા શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એ. જસ્ટ સિમ્પલ એઝ દેટ. ક્લિયર? સિમ્પલ ફોર્મ્યુલા છે. આ બધા તમને યાદ જ હશે ઓલરેડી, ના યાદ હોય એ લોકોને યાદ કરવાના છે અને જોવાનું છે કે કયા પદને આપણે ક્યાં છે કઈ રીતે મૂકીએ છીએ. ક્લિયર? ક્યુબના તમને બે ફોર્મ્યુલા આપેલા છે, તો એ લખીએ. ક્યુબના ફોર્મ્યુલાની અંદર શું છે ફોર્મ્યુલા આપણી પાસે? તો અહીંયા લખેલું છે એ પ્લસ બી અને આખાનો શું છે તમારી પાસે? ક્યુબ. તો કઈ રીતે લખશો? તો સિમ્પલ એઝ દેટ આની અંદર યાદ રાખવાનું છે, પહેલા પદનો ક્યુબ કરશો પહેલાં એટલે એ ક્યુબ, પ્લસ બીજા પદનો ક્યુબ કરશો એટલે બી ક્યુબ, પ્લસ ક્યુબ છે તો ત્રણ ગુણ્યા પહેલું બીજું પદ એટલે થ્રી એ બી. અહીંયા કેમ આપણે લખતા હતા બે ગુણ્યા પહેલું બીજું પદ, તો અહીંયા શું લખશું? ત્રણ ગુણ્યા પહેલું બીજું પદ, તો થ્રી એ બી. અને લાસ્ટ તમારી પાસે આવશે ઇન્ટુ આવશે, આની સાથે લાસ્ટ જે ટર્મ એડ કરવાનું છે ઇન્ટુ આખું બ્રેકેટ એટલે શું આવશે? એ પ્લસ બી. ક્લિયર? માની લે કદાચ આની જગ્યાએ તમને માઇનસ આપ્યું હોત, માઇનસ એટલે કે આવું હોત એ માઇનસ બી આખાનો ક્યુબ, તો યુ હેવ ટુ રિમેમ્બર દેટ પહેલું પદ જ ખાલી પ્લસ આવશે, બાકી જ્યાં જ્યાં પ્લસ છે બધે શું કરી દો? માઇનસ. તો કઈ રીતે યાદ રાખશો? પહેલા પદનો ક્યુબ એ ક્યુબ, માઇનસ બીજા પદનો ક્યુબ બી ક્યુબ, માઇનસ ત્રણ ગુણ્યા પહેલું બીજું પદ એટલે થ્રી એ બી, અને ઇન્ટુ બ્રેકેટ, બ્રેકેટ એટલે કોણ છે? એ માઇનસ બી. તો ધીસ ઇઝ ધ સિમ્પલ ફોર્મ્યુલા દેટ યુ હેવ ટુ રિમેમ્બર. આટલા આટલા બેઝિક, આ સિવાયના પણ બેઝિક સૂત્રો છે, પણ જે જે સમયે જે દાખલાઓ ચાલશે ત્યારે આપણે ફરીથી પાછી એની જરા ડિસ્કસ કરીશું. આટલી વસ્તુ એવી હતી કે જે તમે ખૂબ જ નાના ધોરણોની અંદર શીખી ગયા હતા. મતલબ એવું બની શકે કે ભાઈ તમે આઠમા ધોરણની અંદર નવમા ધોરણમાં પણ આ બધા સૂત્રો છે તમારા આવતા હતા અને તમને આવડતા હતા, છતાં પણ આપણે એક વખત લીધા, તમને કદાચ એવું લાગ્યું કે સર આ તો બધું અમને આવડે જ છે. ક્લિયર? તો ત્યાર પછી પણ હજુ પણ આપણે એક એવો ટોપિક કરવાનો છે જે તમે ઓલરેડી દસમા ધોરણની અંદર શીખી ગયા છો. ટાઇટલ જોશો તમારા પેમ્પલેટની અંદર એટલે છે દ્વિઘાત સમીકરણ. કોણ છે? દ્વિઘાત સમીકરણ. તો ચલો એ ટોપિકની શરૂઆત કરીએ. એકદમ સિમ્પલ ટોપિક છે, બરોબર છે? તો જોઈએ, ચર્ચા કરીએ. શું ટોપિકનું નામ હતું આપણી પાસે? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ ઓલરેડી તમે આખું ચેપ્ટર શીખી ગયા છો દ્વિઘાત સમીકરણ વિશે, એટલે મોસ્ટ ઓફ તમને ખ્યાલ જ છે કે એનો ઉકેલ આપણે કઈ રીતે મેળવશું, છતાં પણ આપણે એક વધારે રિવાઇઝ કરીએ છીએ. પહેલો પ્રશ્ન એ થાય દ્વિઘાત સમીકરણ કહેવાય કોણ? તો જે સમીકરણમાં ચલની ઘાત બે હોય, કેટલી હોય? બે.
એ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખશું. ક્લિયર? આ બધી વ્યાખ્યાઓ લખવા માટે નથી, જસ્ટ સમજવા માટે છે. એક્યુરેટ હોવી જરૂરી નથી, તમને ખાલી ખબર પડવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ આપણે કોને કહીએ છીએ. ક્લિયર? તો જોઈએ તો દ્વિઘાત સમીકરણનું એક ખાલી સિમ્પલ ફોર્મ છે, લઈએ પહેલા દ્વિઘાત સમીકરણને લખાય કેવી રીતના હોય કેવું. તો એક સિમ્પલ ઇક્વેશન લખું છું, એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ્સ ટુ ઝીરો. આ સમીકરણ છે ને દ્વિઘાત સમીકરણ છે. કઈ રીતે? તો આ સમીકરણ પહેલાં વ્યાખ્યાયિત કેમાં થયેલું છે, ચલ કોણ છે આની અંદર? તો કે ચલ એક્સ છે. કોણ છે? એક્સ. તો આ સમીકરણ એક્સમાં વ્યાખ્યાયિત થયેલું છે તેમ કહેવાય. ક્લિયર? એ એક્સની અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, ને અહીંયા કાંઈ નથી તો ઝીરો ઘાત છે. કેટલી ઘાત છે? ઝીરો. તો હાઈએસ્ટ પાવર કેટલો છે? હાઈએસ્ટ ઘાત કેટલી છે? બે. તો એ સમીકરણને આપણે શું કહીશું? દ્વિઘાત. ઓકે, ક્લિયર? આની અંદર તમારે બેઝિક યાદ રાખવું પડશે કે જ્યાં છે ને, જ્યાં એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ક્યારે એ બરાબર ઝીરો હશે નહીં. એ બી અને સી ત્રણે ત્રણ વાસ્તવિક સંખ્યાઓ છે. કોણ છે? વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ હોઈ શકે. એટલે જ્યાં એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એ બી સી બિલોંગ્સ ટુ આર, મતલબ કે કોઈ વાસ્તવિક સંખ્યા, આરનો મતલબ થાય રિયલ નંબર્સ, એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે હોઈ શકે. ક્લિયર? અને એ ક્યારે ઝીરો હોઈ શકે નહીં. તો આ જે સમીકરણ છે એને આપણે શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. હવે માની લો તમારો ઉકેલ મેળવવો, શું મેળવવો છે? ઉકેલ. તો ઉકેલ માટે તમને શ્રીધર આચાર્યના સૂત્રની રીત તમને યાદ હશે. જો ના યાદ હોય તો આપણે એને ફટાકથી એક વખત જોઈએ, એક બે ઉદાહરણ એની ઉપર જોઈએ. બરોબર છે? એટલે આજના લેક્ચર માટે આપણું આટલું બેઝિક છે, ઇનફ છે. ક્લિયર? ચલો જોઈએ. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે મેળવશો? તો ઉકેલ મેળવવા માટે મેં તમને કીધી એમ રીત કઈ છે આપણી પાસે? શ્રીધર આચાર્ય સૂત્ર. કઈ છે? શ્રીધર આચાર્ય સૂત્ર. એ ચેક કરવા માટે પહેલામાં પહેલું સ્ટેપ એ છે કે તમે વિવેચક મેળવો. શું મેળવો? વિવેચક. શું નામ છે એનું? તો કે વિવેચક. હવે તમને એમ થાય કે સર આ વિવેચકનું કામ શું છે? તો વિવેચક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જેને આપણે દર્શાવશું ડી વડે. શેના વડે દર્શાવશું? ડી વડે. શા માટે ઇન્ટરેસ્ટિંગ છે? વિવેચક મેળવવાથી તમને એ ખબર પડશે કે આપેલ જે સમીકરણ છે એનો ઉકેલ છે કે નહીં. પહેલો પ્રશ્ન, ઉકેલ છે. જો ઉકેલ નથી તો પ્રશ્ન જ નથી, પૂરું થઈ ગયું ત્યાંથી. પણ જો ઉકેલ મળે છે તો આપણને એ આન્સર મળશે કે એના કેટલા ઉકેલ છે. એક ઉકેલ છે, બે ઉકેલ છે, કે બે કરતાં વધારે છે. ક્લિયર છો? બરાબર. બે કરતાં વધારે તો નહીં મળે, દ્વિઘાત સમીકરણ છે એટલે બે કરતાં વધારે ઉકેલ મળશે નહીં. તો તમને એ ખબર પડશે કે એક ઉકેલ છે, બે ઉકેલ છે, કે એક પણ ઉકેલ નથી. કોના આધારે ખબર પડશે? વિવેચકના આધારે. ક્લિયર? તો અહીંયા છે તમારી પાસે વિવેચક ડી. એનું સૂત્ર છે આપણી પાસે બી સ્ક્વેર માઇનસ ફોર એસી. તમને યાદ હોવું જોઈએ બી એટલે કોણ હતું? એક્સનો સહગુણક. એ એટલે કોણ હતું? એક્સ સ્ક્વેરનો સહગુણક. અને સી એટલે કોણ હતું? અચળ પદ. ક્લિયર? બી સ્ક્વેર માઇનસ ફોર એસી જ્યારે તમે વેલ્યુ મૂકશો અને તમને જે આન્સર મળશે, જો એ આન્સર એટલે કે જો ડી છે એ ગ્રેટર દેન ઝીરો મળે, ત્રણ પોસિબિલિટી છે. કાં તો તમને ડી ગ્રેટર દેન ઝીરો મળશે, કાં ઇક્વલ્સ ટુ ઝીરો મળશે, અને કાં લેસ દેન ઝીરો મળશે. ઓકે, જો ડી ગ્રેટર દેન ઝીરો તો યાદ રાખો કે તો સમીકરણને બે ઉકેલ છે. કેટલા ઉકેલ છે? બે ઉકેલ. ક્લિયર? જો ડી ઇક્વલ્સ ટુ ઝીરો તો સમીકરણને એક ઉકેલ છે. કેટલો ઉકેલ છે? એક. ઓકે, અને જો ડી લેસ દેન ઝીરો તો તમને સમજાઈ જ ગયું હશે કે ઉકેલ નથી. તો હાઈએસ્ટ ઉકેલ તમને કેટલા મળી શકે દ્વિઘાતના? બે, કારણ કે એની પાવર બે હોય. એટલે એક્સની તમને મેક્સિમમ વેલ્યુ કેટલી મળી શકે? બે. જો ઇક્વલ્સ ટુ ઝીરો હોય ડી બરાબર તો કેટલા ઉકેલ મળશે? એક. અને જો ડી લેસ દેન ઝીરો હોય તો એનો એક પણ ઉકેલ હશે નહીં. ક્લિયર છો? ચલો એકાદું પ્રેક્ટિકલ ઉદાહરણ છે લઈએ, જેનાથી આપણને એ ખબર પડે કે વિવેચક કઈ રીતે મળશે. ઓકે, તો પ્રેક્ટિકલ ઉદાહરણ માટે કોઈ પણ એક રકમ છે ખાલી લખી દઉં, આપણે જસ્ટ ખાલી વિવેચક ચેક કરવો છે. જો આપણે ઉકેલ મેળવતા શીખા નથી, ઉકેલ મેળવવા માટે દાખલાની જે રકમ તમને પેમ્પલેટમાં આપેલી છે એ સોલ્વ કરશું. અત્યારે જસ્ટ ખાલી પ્રેક્ટિસ કરીએ છીએ કે વિવેચક કઈ રીતે મળશે. ઓકે, તો માની લો હું તમને એમ કહું, તમને આપેલું છે ફાઈવ એક્સ નો સ્ક્વેર માઇનસ ટેન એક્સ માઇનસ ટેન એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો. આવું તમને સમીકરણ આપેલું છે. તો આ સમીકરણને જો તમારી સાથે સરખાવો તો તમે એમ કહી શકો કે જ્યાં એ બરાબર કેટલા છે? તો કે એ બરાબર છે ફાઈવ. બી બરાબર કેટલા છે? તો કે માઇનસ ટેન. અને સી બરાબર કેટલા છે? તો કે થ્રી. ઓકે, પહેલાં પહેલાં શું મેળવશું? તો કે વિવેચક. તો વિવેચક ડી બરાબર શું થશે? તો કે ડી ઇક્વલ્સ ટુ થશે, ડી બરાબર સૂત્ર છે આપણી પાસે, બી સ્ક્વેર માઇનસ ફોર એ સી. મૂકી દો કિંમત. તો બી એટલે કોણ છે? માઇનસ ટેન, એનો સ્ક્વેર માઇનસ ફોર ટાઈમ એ એટલે કોણ છે? ફાઈવ. સી એટલે કોણ છે? થ્રી. ક્લિયર? ટેનનો વર્ગ શું થશે? તો કે હંડ્રેડ. માઇનસ ચાર પાંચ વીસ, અને વીસ ત્રણ કેટલા થશે? સાઠ. એટલે અહીંયા આવશે સિક્સટી. હંડ્રેડ માઇનસ સિક્સટી એટલે કેટલા આવશે? ફોર્ટી. અને તમને ખબર છે ફોર્ટી ઇઝ ગ્રેટર દેન ઝીરો. જો ગ્રેટર દેન ઝીરો તો કેટલા ઉકેલ હશે? બે. તો એનો મતલબ જો આ સમીકરણના ઉકેલ આપણે મેળવશું, ઉકેલ મેળવવો એટલે એક્સની કિંમત મેળવવી. શું મેળવવું? એક્સની કિંમત. જો આ સમીકરણમાં આપણે એક્સની કિંમત મેળવીએ તો એક્સની કિંમત આપણને કેટલી મળશે? તો કે બે.
खबर पड़े छे। उकेलनो मतलब थाय मित्रों समीकरणनुं समाधान। समाधान मतलब x नी एवी बे किंमतो मळवी के जेने आ समीकरणमां जो मूकवामां आवे, जो x नी जग्याए मूकवामां आवे तो बराबर तमे जीरो साबित करी शको। शुं साबित थाय? जीरो। ऑटोमेटिकली जो तमे x नी किंमत मूको, मान लो हुं तमने एम कहुं कानो एक उकेल x बराबर बे होय तो बे ने जो अहींया मूकवामां आवे અને જો જવાબ ઝીરો સાબિત થાય તો એનો ઉકેલ છે, બાકી એનો ઉકેલ છે નહીં। ઓકે, ક્લિયર? તો જો આ ડી છે એ તમને ગ્રેટર ધેન ઝીરો મળે તો આવા કેટલા ઉકેલ મળશે? બે। મતલબ એવી તમારી પાસે બે અલગ અલગ સંખ્યાઓ છે કે જે સંખ્યાને આમાં મૂકવામાં આવે તો બરાબર તમે શું સાબિત કરી શકો? ઝીરો। ઓકે, પ્રશ્ન હજુ આપણે ખાલી કેટલો શીખા? દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? બીજી વસ્તુ આપણે શું શીખા કે એનો વિવેચક કઈ રીતે મળે, વિવેચકનો ઉપયોગ શું? તો તમને એ ખબર પડે કે સમીકરણનો ઉકેલ છે કે નહીં। ઉકેલ છે તો કેટલા ઉકેલ છે? એક ઉકેલ છે કે બે ઉકેલ છે? ક્લિયર? હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે એનો ઉકેલ મેળવવો। શું મેળવવું? ઉકેલ। હવે ઉકેલ મેળવવા માટે ઉકેલ છે કે નહીં ચેક કરવા માટે ખાલી વિવેચક ઇનફ છે, પણ જો ઉકેલ છે, માન લો કે આનો ઉકેલ છે, તો ઉકેલ મેળવવા માટેની રીત શું? તો એની માટે સિમ્પલ તમારે બે ફોર્મ્યુલા ફરીથી યાદ રાખવાના છે કે જો એનો ઉકેલ હોય, એટલે કે જો ડી ગ્રેટર દેન ઝીરો હોય, જો ડી ગ્રેટર દેન ઝીરો હોય તો ઉકેલ તમને મળશે બે ઉકેલ, તો એકને આપણે લખીએ એક્સ વન અને બીજાને આપણે લખીએ એક્સ ટુ, તો એનું ફોર્મ્યુલા છે માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન ટુ એ। હવે તમને ખબર પડી ગઈ હશે કે ડી અહીંયા કોણ છે, તો કે ડી બરાબર છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી। ક્લિયર? તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી। અને બીજો ઉકેલ તમને મળશે, બીજો ઉકેલ છે એક્સ ટુ બરાબર, તો એમાં જસ્ટ સિમ્પલ અહીંયા જે પ્લસ લીધા છે ત્યાં તમારે શું લેવાના છે? માઇનસ। તો ફોર્મ્યુલા થશે માઇનસ બી, શું આવશે તમારી પાસે? માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન શું થશે? ટુ એ। આ બે એના સિમ્પલ ફોર્મ્યુલા। તો દ્વિઘાત સમીકરણ વિશે તમને એટલી ખબર હોવી જોઈએ। પહેલાં તો સમીકરણ ક્યારે બને? તો જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત બે હોય એને આપણે શું કહેશું? દ્વિઘાત સમીકરણ। ક્લિયર? હવે એ જે દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ છે કે નહીં ચેક એ તમને કોણ કહેશે? તો એ તમને કહેશે વિવેચક। વિવેચકનું ફોર્મ્યુલા શું થશે? બી સ્ક્વેર માઇનસ ફોર એસી। જો ગ્રેટર દેન ઝીરો તો બે ઉકેલ, જો ઇક્વલ્સ ટુ ઝીરો તો એક ઉકેલ, અને લેસ દેન ઝીરો તો એક પણ ઉકેલ હશે નહીં। ક્લિયર? માન લો ઉકેલ છે તો ઉકેલ મેળવશું કઈ રીતે? તો બે સિમ્પલ ફોર્મ્યુલા એક્સ વન અને એક્સ ટુ। વોટ ઇઝ એક્સ વન અને એક્સ ટુ? બંનેને કલેક્ટિવલી એક સાથે કેવા હોય તો તમે એમ કહી શકો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી, પ્લસ તો એક ઉકેલ, માઇનસ તો બીજો ઉકેલ, રૂટ ડી અપોન ટુ એ। ક્લિયર? હવે પેમ્પલેટની અંદર જે તમને ઉદાહરણ આપેલ છે એ ઉદાહરણની ચર્ચા કરીએ। તો બે ઉદાહરણો તમને આપેલા છે, બંનેની આપણે વન બાય વન છે ચર્ચા કરીશું, એટલે તમને થોડીક આઈડિયા આવે કે દાખલો આપણે કઈ રીતના છે સોલ્વ કરવાનો। ક્લિયર? તો પેમ્પલેટ તમારી પાસે છે, રકમ એની અંદર આપેલી છે। પહેલી રકમ છે ટેન એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી સેવન એક્સ પ્લસ ફાઈવ। શું આપેલું છે? ટેન એક્સ સ્ક્વેર, ટેન એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી સેવન એક્સ પ્લસ ફાઈવ ઇક્વલ્સ ટુ ઝીરો। શું કીધું છે આપણે? તો આનો ઉકેલ મેળવવાના। શું મેળવવાનું છે? ઉકેલ। ક્લિયર? ચલો, ટેન એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી સેવન એક્સ પ્લસ ફાઈવ, તો પહેલું કામ આપણું એ છે કે આ સમીકરણને આપણું જે સમીકરણ હતું એની સાથે સરખાવી દો, તો આપણે એવું લખી શકીએ કે જ્યાં એ બરાબર, શું લખી શકાશે? તો કે જ્યાં એ બરાબર થશે ટેન, બી બરાબર થશે માઇનસ ટ્વેન્ટી સેવન, અને સી બરાબર થશે તમારી પાસે ફાઈવ। શું થશે? ફાઈવ। ક્લિયર? હવે આપણે શું કરવું છે? આનો ઉકેલ, પણ ઉકેલ મેળવતા પહેલાં એ ચેક કરવું પડે ઉકેલ છે કે નહીં। તો છે કે નહીં ચેક કરવા માટે આપણી પાસે રીત છે, શું છે? સિમ્પલ રીત કે વિવેચક ડી બરાબર, આપણે શું મેળવશું પહેલાં? વિવેચક। તો વિવેચક ડી બરાબર ફોર્મ્યુલા છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી। મૂકી દો બધાની કિંમત। ચલો, બી એટલે કોણ છે? માઇનસ ટ્વેન્ટી સેવન, તો માઇનસ ટ્વેન્ટી સેવનનો સ્ક્વેર માઇનસ ફોર, એ એટલે કોણ છે? ટેન, અને સી એટલે કોણ છે? પાંચ। ક્લિયર? ટ્વેન્ટી સેવનનો સ્ક્વેર, મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આપણે જે અત્યારે તૈયારી કરીએ છીએ જેઈ નીટ એક્ઝામિનેશન માટે, એનો એક બેઝિક રૂલ છે કે એ એક્ઝામિનેશનમાં તમને કેલ્ક્યુલેટર અલાઉડ નથી। તો આવા જે વર્ગ આવશે, આવા જે ગુણાકાર આવશે, એ તમારે ફટાફટ જાતે કરતાં તમને આવડવા જોઈએ। આવા નાના નાના જે વર્ગમૂળ હોય, નાના નાના એટલે વન ટુ થર્ટી સુધીને, એ તમને મોઢે યાદ હોવા જોઈએ, એના વર્ગ અને વર્ગમૂળ બે। ઓકે, તો તમને યાદ હોવું જોઈએ કે ટ્વેન્ટી સેવન ઇન્ટુ ટ્વેન્ટી સેવન શું થશે? યાદ નથી તો તમે ગુણાકાર કરી શકો છો, ટ્વેન્ટી સેવન ઇન્ટુ ટ્વેન્ટી સેવન થશે સેવન ટ્વેન્ટી નાઇન, એટલે કે સાતસો ને ઓગણત્રીસ। માઇનસ છે પણ વર્ગ થશે એટલે કેવા થઈ જશે? પ્લસ, તો અહીં લખી શકાય સાતસો ને ઓગણત્રીસ માઇનસ, આનો ગુણાકાર કરશો એટલે કેટલા આવશે તમારી પાસે? ચાર પાંચ વીસ, અને વીસ દસ બસો। ઓકે, તો અહીં તમે લખશો ટુ હંડ્રેડ। યાદ હોવું જોઈએ સત્તાવીસનો વર્ગ કેટલો થશે? સાતસો ને ઓગણત્રીસ। ક્લિયર? ઓકે, સાતસો ને ઓગણત્રીસમાંથી જો બસો જશે તો તમને ખબર શું આન્સર આવશે? ફાઈવ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી નાઇન, અને જોતા જ તમને ખબર છે એ કેવા છે? ગ્રેટર દેન ઝીરો। જો ફાઈવ ટ્વેન્ટી નાઇન એટલે કે વિવેચક જો ગ્રેટર દેન ઝીરો છે તો એનો મતલબ
मतलब के आना उकेल छे अने केटला उकेल छे बे हवे आपणे उकेल मेळवा छे तो उकेल माटे आपणी पासे सिम्पल फॉर्म्युला हतो शुं हतो तमारी पासे एक्स वन इक्वल्स टू शुं थशे तो के माइनस बी प्लस रूट डी अपॉन शुं आवशे तमारी पासे टू ए क्लियर हूँ कीधो किंमत चलो बधाने तो इक्वल्स टू माइनस बी एटले केटला तमारी पासे 27 तो अहींया आवशे 27 प्लस रूट डी डी एटले केटला छे 529 अपॉन शुं आवशे तो के 2a ए एटले केटला तमारी पासे 10 क्लियर छो बधा सादुं रूप आपी दो चलो तो अहींया जो आ माइनस छे ए तो सूत्रना छे आ 27 ए पाछा केवा छे माइनस 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 केवा थई जशे प्लस तो आंसर शुं आवशे तमारी पासे प्लस 27 529 નું વર્ગમૂળ મેં તમને હમણાં કીધું 1 ટુ 30 સુધીના નંબર્સ તમને વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જોઈએ જો તમને યાદ હશે તો તમને ખબર હશે કે 529 નું વર્ગમૂળ થશે 23 શું થશે 23 ઓકે તો 529 નું વર્ગમૂળ જો 23 હોય તો અહીંયા આપણે લખશું 23 અને કોણ આવશે 2 ગુણ્યા 10 એટલે કેટલા આવશે તમારી પાસે 20 ઓકે ક્લિયર 27 ને 3 કેટલા થશે 30 30 ને 20 કેટલા થશે 50 27 પ્લસ 23 50 તો અહીંયા આવશે તમારી પાસે 50 ના છેદની અંદર 20 0 0 કેન્સલ તો આન્સર આવશે 5/2 મતલબ કે એનો પહેલો ઉકેલ છે તમારી પાસે 5/2 ક્લિયર જોશો હવે બીજો ઉકેલ મેળવે બીજા ઉકેલની અંદર જસ્ટ સિમ્પલ એઝ ધેટ ખાલી ડિફરન્ટ કેટલાનો છે જ્યાં પ્લસ છે ત્યાં શું લેવાના છે માઇનસ તો અહીંયા જે પ્લસ આવે છે ત્યાં શું આવશે માઇનસ ઓકે તો x2 ઇક્વલ્સ ટુ આખું સૂત્ર લખવું હોય તો એક વખત લખી દઉં કે માઇનસ બી પછી શું આવશે તમારી પાસે માઇનસ રૂટ ડી અપોન શું આવશે તમારી પાસે 2a ઇક્વલ્સ ટુ હવે તમને ખબર પાછી તમે આ કિંમત મૂકશો એમાંથી આ સ્ટેપ આવશે ખાલી પ્લસની જગ્યાએ કેટલા આવશે માઇનસ તો તમે શું લખી શકો અહીં 27 માઇનસ 23 અપોન શું આવશે 20 ખાલી પ્લસની જગ્યાએ શું ચેન્જ કરેલો છે માઇનસ ઓકે 27માંથી 23 જશે વચ્ચે કેટલા તો કે 4 તો અહીં લખાશે 4/20 એટલે કેટલા આવશે તમારી પાસે 1/5 તો જો તમને કહે કે આ સમીકરણના ઉકેલ તો કે આ સમીકરણના સર બે ઉકેલ છે એક છે 5/2 અને બીજો છે 1/5 ઉકેલ હોવાનો મતલબ શું જો તમે આ સમીકરણની અંદર 1/5 કે 5/2 મૂકશો તો બરાબર શું થઈ જશે 0 એક્સની જગ્યાએ જો તમારી કિંમત મૂકો તો આન્સર કેટલો આવતો હોય 0 એટલે શું કહેવાય એને એનો ઉકેલ ક્લિયર છો બધા હજુ એક તમને ઉદાહરણ આપેલું છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ બરાબર એ સ્ટ્રોંગ અને સારું ઉદાહરણ છે મતલબ તમારે એને સમજવા માટે મે બી બની શકે કે એકાદી વખત તમારે રિવાઇઝ કરવું પડે મિત્રો એની પહેલાં એક બીજી ચર્ચા કરીએ એવું જરૂરી નથી કે તમે શ્રીધર આચાર્ય પ્રમાણે તમને સાદુરૂપ છે આપી શકો તમારી પાસે બીજી રીત પણ હશે અવયવ પાડવાવાળી બરાબર છે આપણે ક્યારેક એની ચર્ચા કરીશું જરૂર પડશે તો પણ જસ્ટ ખાલી તમને ઓરલી કહી દઉં છું કે અવયવ પાડવાની રીત એટલે 10 × 5 એટલે કેટલા આવશે 50 50ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 27 આવતો હોય યાદ છે તમને તો એકદમ સરવાળો 27 આવતો હોય એવા બે ભાગ કોણ છે 25 × 2 તો તમે એ રીતે પણ આનું સાદુરૂપ આપી શકો આપણે તો જસ્ટ આ એક રીત શીખવાની હતી એટલે એ રીતે આપણે દાખલો છે કર્યો ક્લિયર ચલો હું એક વખતે અવયવ પાડવાવાળી રીત પ્રમાણે પણ તમને કરાવી દઉં કે કઈ રીતે થશે તો તમને ખબર છે 10 × 5 કેટલા આવશે તમારી પાસે 50 50ના બે ભાગ એટલે કેટલા થશે 25 × 2 કે જેનો સરવાળો કેટલો થતો હોય 27 ઓકે તો આ સ્ટેપને તમે કંઈક આ રીતે લખી શકો ધ્યાનથી જોજો તમારી પાસે જે બહુપદી છે એને આપણે લખીએ છીએ શું હતું તમારી પાસે તો કે 10x² - 27x + 5 = શું છે 0 ક્લિયર ચલો તો શું કરશું આનું તો 27ના મેં બે ભાગ પાડ્યા 25 અને 2 તો આનામ લખી શકું 10x² - 25x - 2x + 5 = 0 ધ્યાનથી જો મેં 27માં કોઈ ચેન્જ નથી કર્યો માઇનસ 25 - 2 હજુ પણ કેટલા છે -27 ક્લિયર છો બધા ઓકે ચલો હવે આ બે પદની એક જોડી બનાવો આ બે પદની એક જોડી બનાવો એમાંથી કોણ કોમન નીકળે છે તો આ બેની અંદરથી કોમન નીકળે છે 5x કોણ કોમન નીકળે છે 5x અહીંયાથી 5 જાય એટલે કેટલા વધશે 2 x જાય એટલે કેટલા વધશે x ક્લિયર છો બધા તો અહીંયા વધારે 2x અહીંયા તમે કરશો એટલે શું આવશે -5 x તો નીકળી ગયા ચલો અહીંયા બેની વચ્ચેથી કાંઈ નથી કોમન નીકળતું તો 1 કાઢી નાખો તો અહીંયા શું આવશે -1 નીકળે એટલે માઇનસની નિશાની જશે તો અહીંયા કેટલા આવશે 2x અહીંયા કેટલા આવશે પ્લસ હતા કેવા થઈ ગયા માઇનસ ઇક્વલ્સ ટુ શું આવશે 0 ધ્યાનથી જો આ બ્રેકેટ અને આ બ્રેકેટ બે સેમ છે તો એ પણ કોમન નીકળી જશે તો શું આવશે તમારી પાસે 2x - 5 × અહીંયા શું વધ્યું તમારી પાસે 5x - 1 = શું થશે 0 બે સંખ્યાનો ગુણાકાર તો જ 0 થાય કે બેમાંથી એક 0 હોય એટલે યા તો આ 0 હોય યા તો આ 0 હોય ઓકે બેમાંથી એક 0 બની શકે તો શું લખશું કે તેથી 2x - 5 = 0 અથવા શું લખી શકીએ આપણે અથવા લખી શકીએ 5x - 1 = 0 જો 2x - 5 = 0 તો 2x = 5 - 5 આ સાઈડ આવત કેવા થઈ જશે પ્લસ તો x બરાબર કેટલા થશે તમારી પાસે 5/2 અને અહીંયા 5x - 1 = 0 તો શું થશે 5x = 1 અને તો x = કેટલા આવશે તમારી પાસે 1/5
તો આ રીતે પણ તમે ઉકેલ છે મેળવી શકો 5/2 અને 1/5. આ પણ એક અલગ રીત છે, આવ્યો પાડવાની રીત છે. તમને જો પ્રેક્ટિસ હોય તો તમે આ રીતે પણ કરી શકો. બાકી શ્રીધર આચાર્ય હંમેશને માટે લાગશે અને ડાયરેક્ટલી તમને આન્સર છે આપશે. પણ એની માટે તમને આ બધા ક્યુબ રૂટ મતલબ કે રૂટ વર્ગ ઘન બધી ખબર હોવી જોઈએ. ઓકે, ક્લિયર છો? ચલો ઠીક છે, તમને જે રીત ફાવે એ રીતે તમે છે એની પ્રોસેસ છે કરી શકો છો. હજુ તમને એક દાખલો છે આપેલો છે, પી ઇન્ટુ ક્યુ ઇન્ટુ એક્સ સ્ક્વેર. ચલો હું ખાલી આને તમને ઓરલી સોલ્વ કરી દઉં છું, બાકી તમારે આખું વ્યવસ્થિત તમારી જાતે છે કરવાનું થશે. તો શું આપેલું છે તમને રકમની અંદર? રકમ તમને એવી આપેલી છે પી ઇન્ટુ ક્યુ ઇન્ટુ એક્સ સ્ક્વેર. પછી શું કહે છે? માઇનસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ એક્સ. તો લખીએ માઇનસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ શું છે? એક્સ. અને પ્લસ શું આપેલું છે તમને? પી ઇન્ટુ ક્યુ. આઈ થિંક સો, યસ. પ્લસ પી ઇન્ટુ ક્યુ ઇક્વલ્સ ટુ ઝીરો. પ્લસ પી ઇન્ટુ ક્યુ ઇક્વલ્સ ટુ ઝીરો. આને સરખાવી દો તો એ બરાબર કેટલા થશે તમારી પાસે? પી ઇન્ટુ ક્યુ. બી બરાબર શું થશે? માઇનસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર. અને સી બરાબર શું થશે? સી બરાબર થશે પી ઇન્ટુ ક્યુ. ક્લિયર? ચાલો પહેલાં શું મેળવશું? વિવેચક. તો વિવેચક એટલે કોણ? તો કે ડી. ફોર્મ્યુલા શું છે? તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી. ઓકે, ક્લિયર? ચલો બી સ્ક્વેર, તો માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. શું છે તમારા ભાઈ? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર, આખાનો શું થઈ જશે? સ્ક્વેર. માઇનસ શું આવશે? તો કે ફોર. એ એટલે કોણ છે તમારી પાસે? પી ઇન્ટુ ક્યુ. સી એટલે કોણ છે પાછું? પી ઇન્ટુ ક્યુ. ખબર પડે છે હું શું કહું છું? તો આની બરાબર તમામ લખી શકો. આનું સાદુરૂપ તમને આવડે છે, આપણે સામાન્ય સૂત્રની અંદર શીખા હમણાં જ, બરોબર? કે એ પ્લસ બી આખાનો સ્ક્વેર, તો શું થશે? પહેલા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ છેલ્લા પદનો વર્ગ. તો અહીં લખો શું આવશે? પી સ્ક્વેરનો વર્ગ એટલે પી ની ચાર ઘાત પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ એટલે ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર. ક્લિયર? અને પછી શું આવશે તમારી પાસે? છેલ્લા પદનો વર્ગ. તો છેલ્લા પદનો વર્ગ શું છે તમારી પાસે? ક્યુ ઇન્ટુ ક્યુની કેટલી ઘાત? તો કે ચાર ઘાત. માઇનસ શું થશે? તો કે માઇનસ ફોર પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર. ક્લિયર છો બધા? ઓકે, ચાલ લખીને. પ્લસ બે માઇનસ ચાર કેટલા વધશે તમારી પાસે? માઇનસ બે. તો શું થશે? પી ની ચાર ઘાત માઇનસ ટુ ટાઈમ્સ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ ની ચાર ઘાત. ધ્યાનથી જો, તો આ તો આની બરાબર હું આવું પણ લખી શકું કે પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર આખાનો વર્ગ. આવું લખી શકું નહીં, કારણ કે વચ્ચે ઓછાની નિશાની છે, પહેલા પદનો વર્ગ છે, છેલ્લા પદનો વર્ગ છે, ખબર પડે છે? અને અહીંયા બે ગુણ્યા પહેલું બીજું પદ છે. તો પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર આખાનો શું થશે? સ્ક્વેર. આ મળી ગયું તમને ડી, જેનું વર્ગમૂળ નીકળે છે આપણે જોઈ શકીએ છીએ, એટલે મતલબ આનો ઉકેલ મળશે. શું થશે? ઉકેલ મળશે. ચલો તો ઉકેલ શું થશે? તો ઉકેલ તો તમને એકદમ સિમ્પલી ડાયરેક્ટ ખબર પડી જશે. એક્સ વન ઇક્વલ્સ ટુ શું છે આપણી પાસે સૂત્ર? માઇનસ બી પ્લસ ઓર પ્લસ રૂટ ડી અપોન શું થશે તમારી પાસે? ટુ એ. મૂકી દો ચલો કિંમત. માઇનસ બી, બી આ છે, માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો અહીં શું લખી શકું? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ રૂટ ડી. આનું રૂટ લખવાનું છે, વર્ગમૂળ લખવાનું. તો શું આવશે તમારી પાસે વર્ગમૂળની અંદર? તો કે આનું વર્ગમૂળ, તો વર્ગ છે તો વર્ગમૂળ કેટલું આવશે તમારી પાસે? પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ ક્યુ સ્ક્વેર શું થઈ જશે? કેન્સલ. અપોન હજી લખવાના બાકી. ટુ એ એટલે કેટલા તમારી પાસે? પી ઇન્ટુ ક્યુ. તો અહીંયા શું આવશે? પી ઇન્ટુ ક્યુ. ક્યુ સ્ક્વેર અને ક્યુ સ્ક્વેર શું થઈ જશે? કેન્સલ. પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર કેટલા આવશે તમારી પાસે? ટુ પી સ્ક્વેર અપોન ટુ પી ઇન્ટુ ક્યુ. ક્લિયર? પી અને પી શું થઈ જશે? કેન્સલ. ટુ અને ટુ શું થઈ જશે? કેન્સલ. તો આન્સર આવશે પી અપોન ક્યુ. માની લો કે આની જગ્યાએ માઇનસ હોત, મતલબ બીજો ઉકેલ, તો બીજા ઉકેલની અંદર શું આવત તમારી પાસે? તો એક્સ ટુ ઇક્વલ્સ ટુ તમારી પાસે આવત, જ્યાં પ્લસ છે ત્યાં શું થઈ જાત? માઇનસ. તો આ માઇનસ થઈ જાત ને આ કેવા થઈ જાત? પ્લસ. ભાઈ સાહેબ ખબર પડે છે હું શું કહું છું? અહીંયા શું લેવાના છે તમારે? માઇનસ. તો આવશે શું તમારી પાસે? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર અપોન શું થશે? ટુ પી ઇન્ટુ ક્યુ. આ વખતે પી સ્ક્વેર અને પી સ્ક્વેર કેન્સલ થશે. ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર કેટલા આવશે? ટુ ક્યુ સ્ક્વેર. તો અહીંયા આવશે ટુ ક્યુ સ્ક્વેર અપોન ટુ પી ક્યુ. ક્યુ અને ક્યુ કેન્સલ, ટુ અને ટુ કેન્સલ. તો આન્સર આવશે ક્યુ અપોન પી. ક્લિયર? આ બે દાખલા તમને જ આપ્યા થાય. મે બી બની શકે કે તમને આટલા બધા મતલબ સ્પીડલી સાદુરૂપ આપતા કદાચ ના આવડતા હોય, તો તમારે ધીરે ધીરે સાદુરૂપની પ્રેક્ટિસ કરવાની. તમને એમ થાય કે હજુ નથી ખબર પડી, તો ફરીથી એક વાર આ વિડીયો છે પાછો એને પ્લે કરવાનો, પાછો રિવાઇઝ કરવાનો અને આ રીતે પ્રેક્ટિસ કરવાનો. આજની તારીખમાં આપણે જે શીખાય બધું જ નોર્મલી તમે શીખી ગયેલા છો, તમને યાદ જ છે, બરોબર છે? છતાં પણ આપણે એક વખત રિવાઇઝ કર્યું છે. હવે જે નેક્સ્ટ લેક્ચરથી આપણે શીખવાના છે, ઇટ મે બી ડિફિકલ્ટ ફોર યુ. ઓકે, એટલે મતલબ તમને પહેલેથી ખબર હશે નહીં, જેને આપણે નવું કંઈક કહી શકીએ ને એવું કંઈક આપણે શીખવાના છે. એટલે તો મેક્ઝિમમ આનું રિવિઝન કરજો, મેક્ઝિમમ પ્રેક્ટિસ કરજો અને જેટલા સૂત્રો છે એને યાદ રાખવાની ટ્રાય કરજો. ક્લિયર? જય મેડ ઓલ ઓફ યુ.